સત્સંગી જીવન કથાની અંદર આપ સૌ કોઈએ બધાએ કથા વાર્તાનો તો લાભ અવારનવાર બધી જગ્યાએ લીધો હશે, પણ માણેજ ગામની અંદર આપણા જ ગામમાં તમારા જ વડીલોએ જે મહારાષ્ટ્રી સંતો અને હરિભક્તોની જે સેવા કરી છે, એ વરતાલમાં જઈ પોતાની જોડીઓ ખાલી કરી દીધી, એ સંતોની જોડીઓને જ્યારે છલકાવી દીધી
એ ગામની વાતો આપણે સાત સાત દિવસ સુધી કરવી છે. અત્યારે પણ જોઈએ, ખાસ અમેરિકાથી બધા જે હરિભક્તો આવ્યા છે ને, જે સમયે વિહારી લાલજી મહારાજ આરે આ માણેજ ગામના હરિભક્તોને જેવું હેત હતું એવું ને એવું હેત આ અમેરિકાના હરિભક્તોએ, આ લંડનના હરિભક્તોએ અત્યારે જાળવી રાખ્યું છે. અને એનો આનંદ અમે જે બધા સંતો છીએ એને ખૂબ થઈ રહ્યો છે. કારણ કે આપણે આપણા વડીલોએ જે કર્મ કર્યા હોય, જે લોકોએ સત્સંગનું ધ્યાન રાખ્યું હોય, એ સત્સંગની જવાબદારી પછી એમના પોતાના વંશ પરંપરામાં આવતા દીકરાઓની થઈ જાય છે. એ પરંપરા આપણે જાળવવાની જરૂર હોય છે અને તમે એ જાળવી રહ્યા છો. કથા પારાયણ અંતર્ગત ખૂબ જ મહિમા બતાવ્યો છે સત્સંગી જીવનનો. વિહારી લાલજી મહારાજે ઘણી જગ્યાએ ગ્રંથ મહિમાની વાત કરી છે. શ્રીજી કહે પુસ્તક એ હજાણો, સત્સંગીનું જીવન છે પ્રમાણો. મહારાજ પોતાના મુખેથી કહે છે, હો તેની કથા વાંચન જ્યાં થાય, પ્રત્યક્ષ હું આવિવશેષ ત્યાય. જે જગ્યાએ સત્સંગી જીવન ગ્રંથની કથા થાય એ જગ્યાએ મહારાજે કોલ આપ્યો છે કે એ જગ્યાએ હું પ્રત્યક્ષ આવીને વાસ કરીશ. ભગવાન પ્રગટ રૂપે આપણે ત્યાં મંદિરમાં બિરાજમાન છે, શાસ્ત્ર રૂપે છે, સંત રૂપે છે અને આચાર્ય રૂપે છે. હરિભક્તોને રૂપે મહારાજ અત્યારે પણ સત્સંગની અંદર વિચરણ કરી રહ્યા છે. પ્રભુ પદ રજ હોય જે હઠામે, ભગવાનના ચરણની રજ જે સ્થાનમાં પડી ત્યાં ભવ બ્રહ્મા ઇન્દ્રાદિક 33 કરોડ દેવતાઓ ત્યાં પોતાના મસ્તકો નમાવે છે. સદભાગ્યવાન છે આ ભૂમિ, આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા ગામમાં જન્મ મળ્યો છે. બે મહાન મુક્ત મહારાજને મળેલા થયા ગોવિંદ બાપા ધોરીભાઈ, એના વંશજો આ ગામમાં છે. હવારના સેશનની અંદર બધા સંતોએ એક વાત કરી, મંદિર બહુ રૂપાળું, મંદિર બહુ રૂપાળું, મંદિર બહુ રૂપાળું. એક વસ્તુ નક્કી કરવી પડે કે મંદિર બનાવવા વાળા કેવા છે. આ દુનિયામાં નિયમ છે કે જેવો માણા હોય ને એવું એ બનાવે. ગડબડ ગોટો પ્રભુ મોટો એવાય ગણાય, પણ સ્વામિનારાયણના સાધુને એવું ફાવે નહીં. સ્વામિનારાયણના સાધુને મોળું ફાવે નહીં. સ્વામિનારાયણનો સાધુ કે મોળો હોય નહીં, કારણ કે અમારા ભગવાનને મોળું નહોતું ગમતું, તો અમને એનું મોળું ભાવે. આખી ધરતી ઉપર આટો માર્યો, આખી ધરતી ઉપર નહીં, આખા બ્રહ્માંડમાં નજર કરો. આખા બ્રહ્માંડમાં સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનની જે છટા છે, સહજાન સ્વામીની જે પસંદ છે, સહજાન સ્વામીનું જે સંવિધાન છે, દુનિયાના પેટાળમાં તમને આવો રૂડો સંપ્રદાય ક્યાંય જોવા ન મળે. માણેજ ગામમાં શુકાનંદ સ્વામીથી લઈ આજે પછી શુકદેવ સ્વામી સુધી આ મંદિરને જીવંત રાખ્યું. ખરેખર
એકવાર હૃદયથી કહેવાનું મન થાય કે હરિમંદિર તો ઘણા જોયા પણ માણે જ જેવું નહીં એમ. માણેજનું મંદિર અતિ સુંદર છે. મંદિરને કોઈ એકવાર જોશે ને તો યાદ રહી જશે. આજે કહેવાનું મન થાય કે માણેજ મંદિરમાં જે મહારાજ અને જે સ્વરૂપો પધરાવ્યા છે એવા સ્વરૂપો તો શિખરબંધ મંદિરમાં શોધવા જાવ તો ના જોવા મળે. એક લગાવ છે, ભક્તિ છે, પ્રેમ છે. અને એ જે ભક્તિ છે એ ભક્તિ અહીંયા શ્રીમદ સત્સંગી જીવનને ખેંચી લાવી છે. એ જ ભક્તિ આચાર્ય મહારાજ આવશે, પ્રતિષ્ઠા થશે, એ જ પરમ તત્વ જે ધોલેરામાં બિરાજમાન છે, જે વડતાલમાં બિરાજમાન છે, જે ગઢપુરમાં બિરાજમાન છે, જે અક્ષરધામમાં બિરાજમાન છે, એ જ ભગવાન આપણા મંદિરમાં બિરાજમાન થશે. અને એનું એક પુણ્ય કાર્ય જેમના જેમના હસ્તે થયું છે એવા નાના મોટા તમામ દાતાઓએ હું આજે નમ્ર ભાવે અરજ કરું છું. હૃદયમાં એક વાત અંકિત કરી રાખજો કે આપણી સેવાથી આ મંદિર નથી બન્યું, આ મંદિરમાં આપણને સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું છે. એ આ સુખદેવ સ્વામી જેવા સંતોની કૃપા છે. આપણી પાસે 68 કરોડ નથી, 68 લાખ નથી, 68 હજાર હતા તોય આપણે આપણી શક્તિ પ્રમાણે માણેજ મંદિરમાં સેવા કરી છે. એ આપણા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે. શ્રેય માટે કરેલું કોઈ કાર્ય ક્યારે વ્યર્થ જતું નથી. તો આપણે તો આ આરાધ્યષ્ટદેવ ભગવાન માટે કર્યું છે, ક્યારેય વ્યર્થ નહીં જાય. આપણા સૌના જીવનની અંદર આ સેવાનું, કથા શ્રવણનું, મંદિરના ગુણ લીધાનું, આ મંદિર જે છે એને એકવાર મનમાં લઈ, અહીંયા છે ને અત્યારે સેલ્ફીનો જમાનો છે, એક સેલ્ફી લઈને મૂકજો કે માણસની અંદર આવું સરસ મંદિર બન્યું છે, આવી સરસ કથા ચાલે છે, તો ચરોતરના આસપાસના ગામડાઓ અહીંયા આવી ને સભામાં બેસશે, એમાં પણ આપણે સૌ સહભાગી બનીશું. આપણા જીવનના શ્રેય અને પ્રેયને વિસ્તારીએ એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ. અવતાર્યા વિનાશી રે
બાલ સૌ મંગળ ગાવે બલિબાદત પ્રભુ પાડ્યો સો તન બરનિન જાન ઉભય ગરિમા દીની સાત પ્રદક્ષિણ દાઈ મંગલ ભવન અમંગલ હારી પ્રભુ સદસરથ જીર બિહારી અંગત કહી જાઉં મૈં પારા જી સંશય કછુ ફિર કી બારા જામ પંત કહ તુમ સબ લાય પવન તનય બલ પવન સમાના કવન સુકાજ કઠિન જગમાહી રામ કાજ લગી તબ અવતારા કનક બરન તન તેજ બિરાજા સિંહનાદ કરી બારહી બારા સહિત સહાય રામ નહી મારી જામ પંત મૈ પૂછો તો એતન કરમ તાત તુમ જાય તબ નિજ ભુજ બલ રાજી બનૈના કૌતુક લાગિ સંગ કપિ સૈન કપિ સૈન સંગ સંગાર નિસચર રામ સીતહિ માનિ હૈ લોક પાવન સુજસ ગુરુ મુનિ નાર દાતિ બકારી હૈ જો સુનત ગાવત કહત સમજત પરમ પદ નર પાવ
गीत साराय गीत तत्व લીલામૃતની એક કડી મને કાયમ મોઢે થઈ ગઈ હતી, માણજથી મહિયારીએ ગયા શ્રી ભગવંત વારી વાક તળાવનું. મહારાજ, આ ગામને ભગવાનને ગઢપુરથી જવાવાનો આ રસ્તો એટલે ઘણીવાર પ્રસાદીનું કર્યું છે. ગામનું પૂર્વેનું ખૂબ મોટું પુણ્ય એટલે ભગવાન સ્વામિનારાયણની ઓળખાણ નંદ સંતોએ આ ગામને કરાવી. ભગવાન પોતે જાતે પધાર્યા,
ને વડીલોએ સંતોએ ને આચાર્ય મહારાજોએ બધાએ આ ગામના સત્સંગને ખૂબ સારી રીતે પોષ્યો. તમારું ગામ ખૂબ ભાગ્યશાળી છે. ગામના દર્શન થયા, મહારાજના દર્શન થયા, મૂર્તિના દર્શન થયા, મંદિરના દર્શન થયા, હૃદયમાં બહુ આનંદ થયો. કારણ કે શુદ્ધ સનાતની પરંપરાનો આપણો વૈદિક સ્વામિનારાયણ ભગવાનનો આ સંપ્રદાય છે, એની રીત બહુ અદ્દલ છે, પુનિત રીત છે, કહેતા કલ્યાણકારી રીત છે. આ રીતમાં રહેનારા સંતો એ જ્યારે આવી ચિંતા કરીને મંદિર તૈયાર કરાવતા હોય ત્યારે ગામનું મોટું ભાગ્ય સમજવું પડે. મેં મંદિર જોયું, દર્શન કર્યા, રિયલમાં બહુ સરસ મંદિર બનાવ્યું છે, અતિ સરસ મંદિર બનાવ્યું છે. જેણે મંદિરો કર્યા હોય એને ખબર હોય, હું મંદિરો કરું છું એટલે મને ખ્યાલ છે. આ બહુ અઘરો વિષય છે. આનું ફળ તમને બધાને શ્રીજી મહારાજ આપશે, કારણ કે ભગવાનને મંદિર બહુ વહાલું છે, ઉપાસના એનાથી દ્રઢ રહે છે. માણસમાં રહેલા અનેક પ્રકારના ગુણો અને દુર્ગુણોને એક બાજુ મૂકીએ, પરંતુ જેની ઉપાસના શુદ્ધ છે એ અક્ષરનો અધિકારી છે. ભગવાને આ દિવ્ય સંપ્રદાય સ્થાપ્યો છે એ જીવના કલ્યાણ માટે સ્થાપ્યો છે. એટલે મેં કીધું કે આ ગામનું બહુ મોટું પુણ્ય છે, આ ગામ માટે આ પ્રતિષ્ઠા થશે. એટલે ભગવાનના ભક્તો, વડીલો ધોરીભાઈ, મથુરભાઈ, બાકી બધા ગોવિંદભાઈને, બધા મહારાજને મળેલા ભક્તોને, એમના આચાર્ય મહારાજ, એમના પ્રતિનિધિઓને મળેલા હતા. એટલે આ ગામનું ભાગ્ય હતું જ, પણ ફરી એકવાર આ ગામમાં સોનાનો સૂરજ પ્રગટ થશે કે આવું રૂપાળા મંદિરમાં ભગવાન ઘનશ્યામ બિરાજ છે. મૂર્તિઓ બધી બે ઘણી બધી જોઈ, પણ માણેજમાં જે મૂર્તિ છે બહુ અદ્ભુત મૂર્તિ છે. બધું છે, પણ સનાતની હિન્દુ સંસ્કૃતિની પરંપરા મુજબનું એમાં આપણે પેશીએ એટલે તરત જ તુલસીજીનો ક્યારો છે. કોઈને ક્યાંય જવું ના પડે માથું નમાવવા, એવું દિવ્ય અને રૂપાળું મંદિર માણજમાં તૈયાર થયું. ખરેખર આ શ્રીજી મહારાજની કૃપાનું આ ફળ આ ગામ ઉપર ઉતર્યું છે. ગોપાળાનંદ સ્વામીનું ગઈકાલે સિંહાસને મેં સવારે દર્શન કર્યા, વડતાલમાં જ્યાં સ્વામી 22 વર્ષ રહ્યા, અને સંપ્રદાય વડતાલ ને અમદાવાદ બંને ગાદીની સ્થિરતા અને એની વ્યવહાર અને વહીવટની વ્યવસ્થાઓ નાની નાની વાતનું ધ્યાન આપીને સ્વામી અને સુપેરે કરી. જે જગ્યા ત્યાં દંડવટ કરતો તો મને વિચાર આવ્યો કેવી મહાન યોગ સમ્રાટ શક્તિ, પણ રહી કેટલામાં? તો કે 3 ફૂટના આસનમાં. એમનું આસન જુઓ તો ફક્ત આટલું, આનાથી વિશેષ વ્યવસ્થા એને ક્યારેય વિચારી નહીં. પાછો એનો દસ્તાવેજ પણ ના કરાયો પોતાના નામે. સાળંગપુરનું મંદિર કરાયું, જીવા ખાચર એમના દીકરાઓએ, વાઘા ખાચર વિગ્રહે પ્રાર્થના કરી કે સ્વામી અમારે ત્યાં સંતો રોકાતા નથી, દુષ્કાળ કાયમ સંતોનો, ને આમ પણ જનરલ ગામમાં બહુ દુઃખ રહે છે. આમ તો મહારાજનું વરદાન હતું આ ગામમાં જમનું ફેરું નહીં થાય, પણ અમને દુઃખ છે. સ્વામીએ હનુમાનજી દાદા પધરાવી આપ્યા, પણ ક્યારેય એમાં દાવો ન કર્યો કે આ મારું, મારા શિષ્યોનું, મારી પરંપરા જ આમાં રહેશે એમ. એવી વિશાળ મહાન શક્તિઓએ આ સંપ્રદાયને પાયામાંથી ઉભો કર્યો છે, અને એના બધા વારસદાર સાધુઓ છે. એટલે સુખદેવ સ્વામી, તમે બહુ સરસ મંદિર તૈયાર કર્યું, હરિકેશવ સ્વામીએ બહુ રૂપાળું મંદિર તૈયાર કર્યું, બંને સંતોની જોડીએ સંપ્રદાયને ઘણું બધું આપ્યું છે, અને હજુ ભવિષ્યમાં એમની બુદ્ધિ શક્તિ, એમનામાં રહેલી આવડત, એ લક્ષ્મીનારાયણ દેવની ગાદી માટે ખૂબ વપરાય એવી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પણ આજના દિવસે પ્રાર્થના કરું. આપણી બધી જ બુદ્ધિ શક્તિ, આપણામાં રહેલું દૈવત એ સ્વામિનારાયણ ભગવાનનું આપેલું છે. આપણામાં રહેલું ઐશ્વર્ય, આપણામાં જે કંઈ હોશિયારીઓ દેખાય છે, આપણામાં જે બોલવા ચાલવાની કે જે શક્તિઓ છે, એ તો બધી સહજાનંદ સ્વામી વડતાલ લક્ષ્મીનારાયણ દેવની આપેલી છે, મહારાજની આપેલી છે. એના અર્થે આપણું જીવન આમ કહીએ એમ વપરાય એમ નહીં,
ચરિતાર્થ આવા મંદિરો કરીને જ્યારે વપરાય છે ત્યારે આવા સંતોના ચરણોમાં વંદન કરવાનું મન થાય છે કે વાહ, સ્વામિનારાયણ ભગવાન એનો આ સત્સંગ જાગતો છે. તમને બધા હરિભક્તોને બહુ ધન્યવાદ છે કે આવા સાધુના વચને તમે લાખો રૂપિયાની સંપત્તિ આમાં આપી છે. આપણે કંઈ આમાં નવું નથી કર્યું, એ ગોવિંદભાઈ ને મથુરભાઈ ને ધોરીભાઈ ને એમના દીકરાઓ બધાએ કર્યું છે. પહેલાં 5-5 વીઘાના કોઈએ ખેતરો આપ્યા, કોઈએ 2 વીઘા, કોઈએ 2.5 વીઘું આપ્યું, ચાંદીના પરણાઓ કર્યા, વડતાલની સુખસૈયા. મને આજે ખબર પડી, મેં વાંચ્યું ત્યારે કે વડતાલમાં રહેલી સુખસૈયા છે એ પણ એમાં એમણે કરાવી છે. તમને બધાને જણાવતા મને આનંદ થશે, પુસ્તકમાં એક માહિતી રહી છે. પણ જે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને બંને આચાર્યોને સ્થાપ્યા એ જગ્યાએ પહેલાં મૂળજીભાઈએ ઓટો કરાવ્યો હતો, એના ઉપર છત્રી કરાવી હતી, પછી મેં રિનોવેશન કરી નવી કરાવી. પણ ઓરિજિનલ જે ઓટો હતો એ આપણા માણદના મૂળજીભાઈએ કરાવ્યો હતો. એટલે આ ગામના ભક્તોએ વડતાલને પોતાનું ગણ્યું હતું, જરા પણ જુદું નથી ગણ્યું. સંતોને રહેવાના મકાન કરી આપ્યા હોય, જે પોતાના દીકરાઓને રહેવાના મકાનના કરી આપે, ગ્રહસ્થ સાધુને રહેવાની ઓરડીઓ બનાવી આપે, એને વંદન કર્યા સિવાય આપણી પાસે બીજો કોઈ પણ ઉપાય નથી. તમે બધા એના વંશજ છો, તમારે બધા એની ખુમારી રાખવી. હું વડતાલનો આશ્રિત છું એવું જગતમાં છડે ચોક કહેવું. આપણે હરિકૃષ્ણ મહારાજના છીએ, ગળામાં બેવડી કંઠી હોય એને ખુલ્લી રાખવી, કપાળમાં તિલક અને ચાંદલો રાખી. અને સ્વામિનારાયણ એ ભગવાન છે, અને ભગવાન અત્યારે વડતાલમાં હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે બિરાજે છે એવું ડંકાની ચોટ ઉપર આપણે કહેવું. બીજાને પણ આ વાત કરવી, છડે ચોક વાત કરવી, ગભરાયા વિના કરવી, લાજ અને શરમ મૂકીને કરવી, કારણ કે આ તો ભગવાનની વાત છે. આ વાત જીવને માતાના ગર્ભમાં પણ મળેલી હોય છે, અને જરાક કહો એટલે તરત જ જેમ વરસાદ પડે અને તૃણ ઉગી નીકળે, કોઈ વૃક્ષ ફૂટી નીકળે એમ ફૂટી નીકળતી હોય છે. મહારાજને પ્રાર્થના કરું આ ગામમાં રહેલા તમામ જીવોને વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજનો પૂર્ણ પુરુષોત્તમપણાનો દ્રઢ નિશ્ચય આ મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા થાય એવું ફળ આ ગામને, ભગવાનને, ભગવાનપણું જે ભગવાનનું છે અને એના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય એવું ફળ આ શ્રીમદ સત્સંગી જીવનની કથા દ્વારા સૌને મળે એટલી પ્રાર્થના. માણેજ ગામને આંગણે આજે રૂડો અવસર, જે અવસરની આખું ગામ વરસાદની જેમ રાહ જોઈને બેઠું હતું તેવો રૂડો અવસર. એટલે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠાનો દિવસ. સરસ મંદિર છે, ઘનશ્યામ મહારાજ બિરાજમાન છે, અને બહુ એવું નાનું નાજુકડું મંદિર છે, મોટું નહીં ને નાનું નહીં, પણ બહુ સરસ મંદિર છે, દર્શન કરવાની મજા આવી. એક ભાઈ મને કહેતા આ વખતે ઇન્ટેલિજન્ટ જોક કરજો. સ્વામીજી, ઇન્ટેલિજન્ટ કેને કહેવાય? 3 વર્ષ પહેલાં અમદાવાદમાં ચાઇનાના વડાપ્રધાન આવ્યા હતા, 2 દિવસ રોકાણ હતા, એનું નામ હતું જિનપિંગ. આપણા વડાપ્રધાન વિદેશમાં જાય તો વિદેશના વડાપ્રધાન આપણા દેશમાં આવે, એ ચાઇનાના વડાપ્રધાન 2 દિવસ રોકાણ હતા. મારો મિત્ર મને કે ચાઇનાના પ્રમુખ વડાપ્રધાન આવ્યા, હવે ઓરિજિનલ ક્યારે આવશે? તારો બાબુ ઓરિજિનલ જ આવ્યો હશે. આ એને એમ કે ચાઇનાની બધી ડુપ્લિકેટ આઈટમ જ આવતી હશે એમ. મૂળ ઓલી મગજમાં ગ્રંથિ બંધાઈ ગઈ ને. આ ઇન્ટેલિજન્ટ જોક કહેવાય. હમણાં એક જણો સ્વામીજી હોકો પીતો હતો, હોકાની નળી અહીંયા અને હોકો છે 3 રૂમમાં. મેં કહ્યું નળી કેમ આટલી બધી લાંબી? મને કે વ્યસનથી છેટા હારા. તારો બાપ મચ્છરને મૂંઝવી દીધા બળના દીકરા. હમણાં સ્વામીજી મજા બહુ આવી. 4-5 છોકરા છે ને, એક જણાને ટીંગા ટોડી કરીને સ્કૂલે લઈ જતા હતા. 4-5 છોકરા, 3 છોકરા આ બાજુ, 3 ઓલી બાજુ, આમ ટીંગા ટોડી કરીને એક જણાને ઉપાડ્યો. ઓલા ગામમાં ભાભલા બધા બેઠા હોય ને વડીલો, એ કે એને ન ભણવું હોય તો મૂકોને પડતું, પરાણે હું કામ સ્કૂલે લઈ જાઉં? તો કે વિદ્યાર્થી નથી, માસ્તર છે. દિવાળી પછીનું વેકેશન ખુલી ગયું, 15 દિવસે મરી ગયો, ભણાવવા જ નથી આવ્યો, એ માસ્તરને ઉપાડો ટીંગા ટોડી કરી. આ તો કહું, આમાં કોઈ શિક્ષક હોય તો માફ કરજો ભાઈ. હમણાં એક જણો ભગવાનને મોબાઈલ કરતો હતો, ભગવાન નરસિંહ મહેતાના 52 કામ કર્યા,
કુંવરબાઈનું મામેરું પૂર્યું, દ્રૌપદીના 999 ચીર પૂર્યા, 500 બેલેસ નહીં પૂરી દે. ભગવાન ભાઈ બેલેસું પૂરાવે ભણના દીકરા. એક સાચી વાત કરું, મોબાઈલમાં વોટ્સઅપ આવે નહીં, વોટ્સઅપ ને છોકરાને પહેરાવવાનું ડાયપર બે હરખા, બે માં 10-10 મિનિટે જોવું પડે કઈ આવ્યું. બાય બાય. આમ તો અમે પ્રથમ વખત માણેજ ગામમાં આવ્યા, પણ જે પ્રમાણે અહીંયા માહોલ ઊભો થયો છે, જે પ્રમાણે અમે મંદિરના દર્શન કર્યા, ઘનશ્યામ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા કરી, અને આ બધું દ્રશ્ય જોઈને અમને બહુ આનંદ થયો છે. ખરેખર સંપ્રદાયનો સર્વાંગી ઉત્કર્ષ થાય એવા પ્રકારનો કાર્યક્રમ છે. એક આચાર્ય મહારાજ તરીકે આનંદ અમને ત્યારે આવે કે જ્યારે ભગવાન શ્રી સ્વામિનારાયણના મૂળ મત પ્રમાણેનું કોઈ કાર્ય થતું હોય ને, ત્યારે આનંદ વિશેષ હોય છે. કહેતા વાલા ભક્તો, ચરોતર મધ્યનું આ ગામ
પણ સંપૂર્ણપણે વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીની સાથે નિષ્ઠાથી જોડાયેલું ગામ એ આપણું માણેજ ગામ છે, જેનું આજે આપણને ગૌરવ છે. કારણ કે આનો એક ઇતિહાસ છે, આ કોઈ કાલ્પનિક બાબત નથી. આ ગામના ભક્તોમાં, આદિ ભક્તોમાં જો વાત કરીએ, ભગવાન શ્રી સ્વામિનારાયણને મળેલા ભક્તોની વાત કરીએ, તો ગોવિંદાસ ભગતથી લઈ, ધોરી ભગતથી લઈ, એમનો પરિવાર, મથુરભાઈ હોય, દેસાઈભાઈ હોય, મૂળજીભાઈ વગેરે, અને એમના જ બધા વંશજો આજે તમે બધા ઉપસ્થિત છો. ત્યારે કહેવાનો તાત્પર્ય વાલા ભક્તો એ છે કે આપણે બધા એટલા માટે ભાગ્યશાળી છીએ કે આપણે મૂળ સંપ્રદાયના વંશજ છીએ. આપણને જે સંપ્રદાય મળ્યો છે એ પરાપૂર્વનો મળ્યો છે, વડીલો પારજિત આપણો આ સત્સંગ છે. આમાં પ્રગટ ભગવાનના સંબંધને પામેલું તમામે તમામ શુદ્ધ જ્ઞાન આપણને મળ્યું છે, આપણને એ વાતનો ગૌરવ છે. આજે ઘણા વર્ષો પછી મંદિરનો જીર્ણોદ્ધાર થયો, નવેસરથી મંદિર થયું. પૂર્વે આપણે ઇતિહાસ વાંચીએ છીએ પ્રમાણે સુકાનંદ મુનિથી લઈ ત્યાર પછી ભગતજીએ પણ જીર્ણોદ્ધાર કરાવ્યો, અને આજે ઇત્તફાક અને જોગાનુજોગથી જેમ સુકાનંદ મુનિએ મંદિર નિર્માણ કરાવ્યું, એમ આજે સુખદેવ સ્વામીએ મંદિર નિર્માણ કરાવ્યું છે. એ ઈશ્વરની મોટી કૃપા છે. વર્તમાન સમયની અંદર સંતોમાં બહુ સામર્થ્ય રહેલી છે. કેટલા સંતોની વાત કરીએ, અમે કાયમ સભામાં બહુ ગૌરવભેર કહેતા હોઈએ છીએ કે એકમાત્ર વડતાલ ગાદી એવી ગાદી છે કે જેની પાસે 1400 કરતાં પણ વધારે સંતો આપણી પાસે છે, અને એમાં 500-600 જેટલા સંતો તો વિદ્વાન સંતો છે, વેદાંતાચાર્યનું ભણ્યા હોય છે, તપસ્વી છે, જ્ઞાની છે, ધ્યાની છે, કર્મઠ છે, મોટા ઉત્સવ સમયે કરી શકે એવા છે, વિચક્ષણ છે, વર્તમાન સમયમાં સમાજને શેની અપેક્ષા છે એવા જાણનાર સંતો છે, અને એવા સંતોમાં અમારા સુખદેવ સ્વામીનો શુમાર થાય છે. બહુ સ્વામી વિચક્ષણ છે, બુદ્ધિશાળી છે. હમણાં ગોપેશભાઈ કહ્યું તે પ્રમાણે એમને ઘણી બધી આવડત ઈશ્વરે આપેલી છે. હમણાં વડતાલ મંદિરનું સરસ મજાનું 4-5 વર્ષથી આપણું કાર્યાલય સંભાળે છે. વાસ્તવ સમયમાં શું જરૂરત છે ને એનો બહુ સારી રીતે ખ્યાલ રાખે છે. મૂર્તિઓ કેવી હોવી જોઈએ, આપણા પ્રકાશનો કેવા હોવા જોઈએ. આ મૂર્તિ પ્રતિષ્ઠાના ઉત્સવના ઉપલક્ષમાં એમણે માણેજના મુક્તો અને માણેજના મહારાજ જે પધારેલા એના સરસ મજાના વર્ણનવાળું પુસ્તિકા પણ એમણે બહાર પાડી છે, જેના કારણે ભક્તોને સુલભ થાય કે આપણો સત્સંગ કેવો હશે. આથી વર્ષો પૂર્વે અમે એની અંદર વાંચતા હતા, મૂળજી ભગત આદિક ભક્તોએ વર્ષો પહેલાં ભગવાનને રાજી કરવા માટે મોટા મોટા યજ્ઞો કરાવ્યા. વડતાલની અંદર આચાર્ય સ્થાપનનો ઓટોથી લઈ નાના મોટા તમામ ઉત્સવમાં કરાવતા. તો વાલા ભક્તો, આ આપણી પ્રણાલિકા છે. આપણે કરીને આ કરવાનું છે. કળિયુગની અંદર કદાચ ઓછો સત્સંગ કરીએ, પણ ભગવાનના મત પ્રમાણેનો કરીએ ને તો ડાયરેક્ટ અક્ષરધામ પામી જવાય એવો આ સંપ્રદાય છે. ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું ખૂબ મંગળ વિસ્તારે. આજે આણંદ ખાતે એક સ્મૃતિ મંદિરમાં પણ પ્રતિષ્ઠાનો એક પ્રસંગ હોવાથી વચ્ચેથી નીકળશું. આમ તો બહુ ઈચ્છા નથી, કારણ કે તમે જે પ્રમાણે બેઠા છો ને ત્યારે એમ લાગે કે તમારી વચ્ચે બેઠા રહીએ એવું લાગે. સૌને અમારા ખૂબ ખૂબ ધન્યવાદ. કાયમ વડતાલ વાસી હરિકૃષ્ણ મહારાજની ખુમારીને નિષ્ઠા રાખશો તો જીવનમાં ક્યારેય પણ વિઘ્ન નહીં આવે. આજે આપણા મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીએ, ઘનશ્યામ મહારાજ તેમજ આદિક દેવોની પ્રતિષ્ઠા કરી છે, ત્યારે એક વસ્તુ ચોક્કસ છે કે આ મંદિરમાં આજથી ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બિરાજે છે. અને આપ સૌ ભક્તોની જે મનોકામના છે, મનોરથ છે, અહીંયા બિરાજીને પૂર્ણ કરશે. અને આજે અહીંયા આપણે સૌએ અત્યારે મંદિર જોયું, ખૂબ જ રમણીય મંદિર બનાવ્યું છે, ખૂબ જ સુંદર મંદિર છે, એમાં મૂર્તિઓ પણ ખૂબ જ સુંદર છે. ત્યારે એના માટે હું ખાસ કરીને સુખદેવ સ્વામી તેમજ હરિકૃષ્ણ સ્વામીને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને બિરદાવું છું એમને. અને આજના દિવસે ખાસ કરીને આ ઉત્સવમાં જે કોઈ ભક્તોએ સેવા કરી છે એમાં ખાસ કરીને આપણે ભરતભાઈ હોય, એમનો પરિવાર હોય, એમાં આપણે ગોપેશભાઈ છે એ અમેરિકામાં ખાસ કરીને યુવાનોનું આખા યુએસએમાં ખૂબ જ સાચવતા હોય છે, ત્યારે મારે આજના દિવસે વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના છે કે આ પરિવારની ઉપર તમારી કાયમ અમિત દ્રષ્ટિ વરસાતો રહેજો, તેમજ આપ સૌ ભક્તો જેમને આ ઉત્સવમાં ભાગ લીધો છે આપ સૌની ઉપર વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ તેમજ શ્રી હરિકૃષ્ણ મહારાજ એમની અમિત દ્રષ્ટિ વરસાવતા રહે અને આપ સૌનું ખૂબ જ મંગળ વિસ્તારે એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ કરું છું. અસ્તુ, જય સ્વામિનારાયણ. સારું ચરોતર પ્રાંતમાં રૂડું વ્રતપુર ધામ, એ ચરોતર પ્રાંતની અંદર પણ વડતાલ ધામ. આ બ્રહ્માની સૃષ્ટિમાં આવી કોઈ ભૂમિ નથી, અને એ જ વડતાલ ધામ
એની સાથે તાણાવાણાથી વણાયેલું આ માણેજ ગામ આ ભૂમિ મુક્તોની ભૂમિ છે. જે પૃથ્વીએ જે ભૂમિએ આપણને મુક્તો આપ્યા, ધોરીભાઈ જેવા, ગોવિંદભાઈ જેવા, અહીંયા મુક્તોનો જન્મ થયો. આ ભૂમિ કેટલી પ્રભાવશાળી છે અને કેટલી આ ભૂમિ મહિમાવાળી છે. આ ભૂમિની અંદર આપણે અત્યાર સુધી જે મહિમા ગાયો અને સાંભળ્યો એ પ્રમાણે મને એમ લાગે છે, ગઢપુરની સીમમાં જે મરે એનું કલ્યાણ થાય, સારંગપુરની ભૂમિમાં સીમમાં જે મરે એનું કલ્યાણ થાય, પણ હું જે મહિમા સાંભળી રહ્યો છું એના આધારે માણેજ ગામની ભૂમિમાં જે મરશે એ કૂતરાનું પણ કલ્યાણ થશે. જે ગામની અંદર વડતાલ ધામ
બહુ ટૂંકા સમયમાં ને બહુ અતિ દિવ્ય અને અતિ ભવ્ય ગામ પ્રમાણે બહુ સરસ મજાનું નવ્ય ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું. એ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે આવો સરસ મજાનો ઉત્સવ ને તમે બધા લાભ લઈ રહ્યા છો, બહુ આનંદની વાત છે. ને વિશેષને વિશેષ હવે સ્વામીએ તો મંદિર બંધાવી દીધું, ઉત્સવ પણ કરી દીધો, હવે તમારા બધાની ફરજ છે આપણા મંદિરમાં આપણા ગામમાં જો હરિકૃષ્ણ મહારાજ પધાર્યા હોય તો હવે આપણે એનું પણ ધ્યાન રાખવું, એક આપણા ઘરના સભ્ય એમ માની ને રોજ એની સેવા પૂજા દર્શન કથા વાર્તા રોજ મંદિરને લીપવું વાળવું ચોળવું આ બધી ફરજ તમારી છે. માટે જે ગામમાં રહેતા હોય ખાસ આ ઉત્સવ નિમિત્તે પ્રતિષ્ઠા નિમિત્તે બધા નિયમ રાખજો કે રોજે અમે ભગવાનના મંદિરે દિવસમાં એક વખત જશું જશું અને જશું. કારણ કે તમારા માટે જ એટલું બધું દાખલા કર્યો સંતોએ, તો હવે વિશેષ ને વિશેષ મંદિરમાં આવીને કથા વાર્તા ભજન ધૂન કીર્તન થાય તો એ મંદિર બંધાવ્યું છે જેને સેવા કરી છે એ બધી લેખે લાગી. અરે રે તારું સ્વર્ગ રે ભૂલાવું તને સામડા વડતાલ ધામના સંતો આવીને અમને હામડ્યા એ પછી ઉગડ્યા અમારા યાના અરે રે જ્યાં પૂછી ન હોય કામની ભાઈ 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 આજ માણેજ ગામમાં અરે રે જોને કંચન નામ રહે મે પટ લટ 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 લટ